સૌ પ્રથમ આવે છે સરસ મજાની રમત રમતનું નામ છે દડો ઉછાળો તો જંગલના પ્રાણીઓ રમી રહ્યા છે તો જંગલમાં તો ઘણા બધા પ્રાણીઓ હોય તે બધા પ્રાણીઓ આજે રમે છે બધા એક પછી એક બેટ વડે દડાને નીચે ન પડે ત્યાં સુધી ઉછાળે છે એટલે કે વારાફરથી બધા જ પ્રાણીઓનો વારો કે જ્યાં સુધી બોલ ન પડે ત્યાં સુધી બેટથી

કે તમે દડાને ચૌદ વાર ઉછાળ્યો છે તો બુન્નુ બુન્નુ જે છે આ તેણે કાચબાને કહ્યું કે તમે દડાને ચૌદ વાર ઉછાળ્યો છે તો અહીંયાથી જોવાનું અને ચૌદ ક્યાં છે અહીંયા તો કાચબાને આ ચૌદ ઉપર ઊભું રહેવાનું છે ત્યારબાદ કાચબાએ કીધું કે મારે વધુ એક દાવ બાકી છે કે હજી મારો એક દાવ બાકી છે તો આ વખતે ફક્ત સાત વાર ઉછાળ્યો બુન્નુએ કાચબાને કહ્યું તો તેણે ફક્ત સાત વાર જ ઉછાળ્યો છે તો ચૌદ અને ત્યારબાદ સાત અંક તે આગળ વધશે તો તે ક્યાં પહોંચે જો અહીંયા છે ને પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ એટલે સાત વાર ઉછાળ્યો એટલે ને સાત અંક આગળ વધવાનું છે તો તે એકવીસ પર આવશે સાપ પર ઉમેરે છે ચૌદમાં ને ઉમેરવા બૂનનું ચૌદ પર ઊભો રહે છે અને તે સાત પગલાં આગળ કૂદે છે તો તે એકવીસ પર પહોંચી જાય છે જો તે પહેલાં ચૌદ પર હતો અને સાત પગલાં આગળ વધ્યો તે એકવીસ ઉપર પહોંચી ગયો તમે પણ સાપ પર અંક ઉમેરી શકો છો એટલે કે બાળ મિત્રો તમે પણ આ રમત રમી શકો છો તમા તમે તમારા મિત્રએ સાથે આ રમત રમવાની આ વખતે કાંગારુ વાંદરો હરણ જીરાફ અને વાઘ રમવા માટે આવ્યા તો જુઓ જંગલના બધા જ પ્રાણીઓ રમતા હતા તો આ વખતે કોણ કોણ આવ્યું છે કાંગારું વાંદરો હરણ જીરાફ અને વાઘ રમવા માટે આવ્યા છે પણ વાઘ તો રમતમાં હારી ગયો તો તેણે ગુસ્સામાં કેટલાક અંક ભૂસી નાખ્યા તો વાઘ હારી ગયો એટલે તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો તો તેણે કેટલાક અંક ભૂસી નાખ્યા તો ખૂટતા અંક લખો એટલે કે અહીં જે બોક્સમાં ખૂટતા અંક છે તે તમારે લખવાના છે તો ચાલો આપણે લખીએ અહીં જુઓ બત્રીસ જવાબ આપી દીધો છે અને વત્તા આઠ તો આઠમાં આપણે કેટલા ઉમેરીએ તો બત્રીસ જવાબ આવે તે આપણે આ બોક્સમાં લખવાનું છે તો ચાલો લખી દઈએ ચોવીસ એટલે કે ચોવીસ આવે તો જવાબ આવે છે એકદમ બરાબર ઓગણત્રીસ એટલે કે સોળ વત્તા તેર બરાબર ઓગણત્રીસ તો આપડા બોક્સમાં લખી દીધા છે ઓગણત્રીસ ત્યારબાદ છે ખાલી જગ્યા વત્તા પાંચ બરાબર પાંત્રીસ તો પાંચમાં આપણે કેટલા ઉમેરીએ તો જવાબ પાંત્રીસ આવે એકદમ બરાબર છે અહીં જવાબ આવશે ત્રીસ એટલે કે ત્રીસ વત્તા પાંચ બરાબર ત્યારબાદ અહીં છે ત્રેવીસ વત્તા ખાલી જગ્યા બરાબર ત્રીસ તો ત્રેવીસમાં કેટલા ઉમેરીએ તો ત્રીસ થાય એકદમ બરાબર છે સાત તો આપણા બોક્સમાં સાત લખી દઈશું ત્યારબાદ છે બાળ મિત્રો સોળ વત્તા ખાલી જગ્યા બરાબર એકવીસ તો બધા વિચારો જોઈએ કે સોળમાં આપણે કેટલા ઉમેરીએ તો જવાબ એકવીસ આવે બધા વિચારો બરાબર કે સોળમાં આપણે પાંચ ઉમેરીએ તો એકવીસ થાય બધાને આવડી ગયું ને ત્યારબાદ છે છાપ અને કાંટ શું તમે રૂપિયાની સિક્કાની બે બાજુઓ જોઈ છે તો બધાય જોયો જશો સિક્કાની બંને બાજુ જોઈ છે ને અને જો તમે ના જોય હોય તો તમારા મમ્મી કે પપ્પા પાસેથી તમે સિક્કો માંગજો અને તે સિક્કાની બંને બાજુ લેજો કઈ બાજુએ એક લખેલ છે છાપ કે બાજુ એટલે કે જુઓ અહીં છાપ અને આ કાટ એવી રીતે ચિત્રમાં આપેલું છે તો જે બાજુ એક લખેલો છે તેને કહેવાય છે કાટ અને જે બાજુ આ રીતે મૂર્તિ છે તેને કહેવાય છે છાપ સમજાડું ને બધાને

તો તે ખાલી એક જ પગલું આગળ વધે છે એટલે કાંઈક રમત છે જો તમારે સિક્કો ઉછાળવાનો છે અને જો કાંટ આવે તો તમારે એક જ પગલું આગળ વધવાનું છે અને જો છાપ આવે તો તમારે દસ પગલાં આગળ વધવાના છે આ રીતે આ રમત રમવાની છે અને જોવાનું કે કોણ જીતે છે તો તમે આ રમત તમારા મિત્ર સાથે રમી શકો છો બાળ મિત્રો ત્યારબાદ આવે છે એક સાથે બે એટલે કે ચિન્ટુ અને મીન્ટુ ખરીદી કરવા ગયા તેમણે કેટલીક વસ્તુઓ ખરીદી ચૂકવવા માટે તેમણે નોટ અને સિક્કા વાપર્યા પણ એકસાથે સાથે બે જ એટલે કે ચીન્ટુ અને મીંટુ ખરીદી કરવા ગયા હતા તો વસ્તુઓ ખરીદી હવે વસ્તુ ખરીદી તો ચૂકવવી તો પડે ને તેની કિંમત તો તેણે કિંમત ચૂકવવા માટે નોટ અને સિક્કા વાપર્યા અને પણ એક સાથે બે જ વાપર્યા એટલે કે એક કે ત્રણ એમ નહીં આપવાનું પણ બે જ આપવાના તો ચાલો જોઈએ કે તેણે શું શું લીધું હતું આ બધામાંથી નીચેની વસ્તુઓ ખરીદવા તે કયા બેનો ઉપયોગ કરશે તેઓ નોટ કે સિક્કાનો એકથી વધુવાર ઉપયોગ કરી શકશે એટલે કે અહીં જે બોક્સ છે તેમાં તમારે લખવાનું છે કે આ વસ્તુ ખરીદવા માટે તે કઈ બે વસ્તુનો ઉપયોગ કરશે તો આ પુસ્તક છે તેની કિંમત છે દસ રૂપિયા તો દસ રૂપિયા તેને ચૂકવવા છે અને બે વસ્તુ છે એક સાથે બે તો તે શું આપશે મૂકીશું ત્યારબાદ તેણે લીધું છે ટી શર્ટ ટી શર્ટની કિંમત છે સાહીઠ રૂપિયા તો સાહીઠ રૂપિયા ચૂકવવા માટે તે કઈ બે વસ્તુ આપે તો કે એક પચાસ ની નોટ અને દસની નોટ એટલે કેટલા થાય સાઠ રૂપિયા તો આપણા આ બોક્સમાં એક પચાસ ની નોટ અને એક દસની નોટ ત્યારબાદ છે એક ઢીંગલી તેણે એક ઢીંગલી ખરીદી તેની કિંમત છે પચીસ રૂપિયા તો પચીસ રૂપિયા ચૂકવવા માટે તે કઈ બે વસ્તુ આપશે એકદમ બરાબર છે એક વીસની નોટ અને એક પાંચનો સિક્કો તો આપણે વીસની નોટ અને પાંચનો સિક્કો અહીંયા મૂકીશું એટલે થઈ ગયા પચીસ ત્યારબાદ તેણે ખરીદ્યો હતો એક બોલ તો બોલની કિંમત છે ચાલીસ રૂપિયા તો ચાલીસ રૂપિયા ચૂકવવાના છે અને એક સાથે બે વસ્તુ આપવાની છે તો તે કઈ બે વસ્તુ આપશે વેરી ગુડ વીસ વીસની બે નોટ તો આપણે આ બોક્સમાં વીસ વીસની બે નોટ મૂકીશું બધાને સમજાણું ને ત્યારબાદ છે આ છોકરી પૂછે છે વેલું ને કે વેલુ તું શું કરી રહ્યો છે અત્યારે તો અક્કા મને ઉમેરવામાં મદદ કર એટલે કે મને આ સરવાળો જે છે તે ઉમેરવો છે તો તું મને મદદ કર તો અક્કાએ કીધું અરે તું તો લખ્યા વગર પણ ઉમેરી શકે છે તો કઈ રીતે તો ચાલો આપણે શીખીએ સાત થી શરૂ કરી અને પાંચ વધુ ગણો તો કેટલા મળે બાર એટલે કે તમારે સાત તો છે અને તેમાં પાંચ ઉમેરવાના છે તો સાત વત્તા પાંચ ગણવાના એટલે હવે તેમાં ત્રણ ઉમેરો તો તમને પંદર મળશે એટલે કે સાત વત્તા પાંચ બાર તો બાર વત્તા ત્રણ કરવાના હવે તો જવાબ આવે પંદર તો વહેલું કહ્યું હું પહેલા સાતમાં ત્રણ ઉમેરી દસ પણ મેળવી શકો અને પછી પાંચ ઉમેરવું એટલે કે સાતમાં પહેલાં ત્રણ ઉમેરી દે અને પછી પાંચ ઉમેરે તો પણ થઈ જાય તો જુઓ ત્યારે સાત વત્તા ત્રણ બરાબર દસ અને વત્તા પાંચ બરાબર પંદર તો હવે તમારે અહીં જે સરવાળ આપ્યા છે તે કરવાના છે તો ચાલો કરીએ તો પાંચ વત્તા પાંચ વત્તા સાત બરાબર ખાલી જગ્યા તો પાંચ વત્તા પાંચ બરાબર તો બધાને ખબર જ છે કેટલા થાય એકદમ બરાબર છે દસ અને દસ વત્તા સાત બરાબર બરાબર છે સત્તર તો આપણા બોક્સમાં લખીશું સત્તર ત્યારબાદ છે છ વત્તા પાંચ વત્તા ચાર બરાબર ખાલી જગ્યા એટલે કે તમારે છ માં સૌ પ્રથમ પાંચ ઉમેરવાના છે તો છ માં પાંચ ઉમેરે તો કેટલા થાય તો તમે બધા મારી સાથે ઉમેરો છ પછી સાત આઠ નવ દસ અને અગિયાર અને અગિયારમાં ચાર ઉમેરવાના છે એટલે અગિયાર વત્તા ચાર બરાબર બરાબર પંદર તો આપણે અહીં લખીશું પંદર ત્યારબાદ છે 9 વત્તા ચાર વત્તા એક તો નવ ચાર એટલે આપણે નવમાં ચાર ઉમેરવાના છે તો નવમાં ચાર ઉમેરે તો કેટલા થાય તેર અને તેરમાં એક ઉમેરીએ એટલે

તે જ્યાં જાય છે ત્યાં કાણામાં સંતાયેલા જીવડા ખાઈ જાય છે તો દરેક કાણામાંના જીવડાની સંખ્યા દર્શાવેલી છે ગરોળી માત્ર લીટી પર જ ચાલી શકે છે ચિત્રમાંના વાદળી કાણાથી શરૂ કરીને ગરોળી અઢા જીવડા ખાવા માટે ત્રણ ખાણામાં કાણામાં જાય છે તો ગરોળી જે રસ્તો લે છે તે આ છે એટલે કે સૌપ્રથમ તે આઠમાં જાય છે સમજાણું એટલે આઠ જીવડા ખાય છે ત્યારબાદ તે એક જીવડું ખાય છે એટલે નવ થયા ને ત્યારબાદ પાછા નવ ખાય છે આ કાણામાં જઈને એટલે અઢાર તો અહીં અઢાર થઈ ગયા ને અઢાર જીવડા ખાય છે ગરોળી તો અઢાર થઈ ગયા તો બાર જીવડા ખાવા ગરોળી કયો રસ્તો લઈ શકે તો આનો જવાબ તો એકદમ સરળ છે તો તમે તમારી રીતે જાતે જ ગણતરી કરીને તમે આ કાણામાં જે સંખ્યા લખી શકો છો

પાસા નાખે છે અને અંક મેળવવા માટે તેમનો સરવાળો કરે છે એટલે કે જુઓ તે બે પાસા ફેંકે છે અને તેના ઉપર જે અંક આવે તેનો સરવાળો કરે છે અને જેટલા આવે તેટલા અંક આગળ જવાનું તમે પણ આ રમત રમી શકો છો તમારો પાસો ફેંકો ને તમારા અંક લખો ઘેર પહેલું કોણ પહોંચે તે જુઓ તમે આ રમત તમારા મિત્રો સાથે રમી શકો છો તો તમે આ રમત તમારા મિત્રો સાથે રમજો તમને ખૂબ જ મજા પડશે આ રમત રમવાની બાળ મિત્રો તમને આ વિડીયો ગમ્યો ને તો વિડીયોને લાઈક કરો અને તમે શિક્ષણ સરિતાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન લાયકન દબાવવાનું ભૂલતા નહીં અને વિડીયોને વધુમાં વધુ શેર કરો થેન્ક યુ